₹100 ની નોટમાં આ જ જગ્યા છે. રૂપપુરનું તળાવ. શેનું તળાવ છે? રૂપપુર ગામ. બરાબર. તળાવ સારું. તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. બરાબર. અત્યારે પાટણમાં આપણે આવી ગયા. પાટણની ચાણસ્મા. ચાણસ્માન પાટણ એક જ થયું ને બકા? અલગ. ચાણસ્મા પાટણ. હા, એ ખ્યાલ છે. પાટણ જ કહેવાય. પાટણમાં એક વાવ છે નાની. હજુ રાણીની વાવ જોવાના છીએ આપણે. અને એક અહીંયા નાની વાવ દેખાઈ રહી છે. આ વાવ છે પણ એ ગટરનું પાણી ગંદુ થઈ ગયું છે. સારી છે વાવ પણ જોઈ ગઈ. બહુ હેરિટેજ પ્લેસ. તું મને જગ્યા દેખાડ, કઈ જગ્યાથી નીચે ઉતરવાનું? ત્યાં આગળ કેતનભાઈ આપણને જગ્યા બતાવી રહ્યા છે, ત્યાં આગળથી નીચે જઈશું. લોકલાઇઝ પર્સન. હા, લોકલાઇઝ પર્સન. અહીંયાના શું કહેવાય, પેલા ટુરિસ્ટ ગાર્ડ સોરી. આ મને કાંઈ અહીંના લોકલ. હા, અહીંના લોકલ છે આ ગાઈડ. કેતનભાઈ ગાઈડ છે. ગાઈડ જોરદાર. પોપટ છે ત્યાં આગળ. અહીંથી નીચે ઉતરશું આપણે. આ મોટું આવડું તળાવ છે, જોઈ લો. બગલો આવી રહ્યો છે. મેન્ટેન નહીં કરતા, બહુ ગંદુ છે. હા, પાણી બહુ ગંદુ છે, તો બી સારું લાગે છે. તળાવ જોવા મળે. અંદર જઈશું. હા, નીચે ઉતરી ગયા છીએ અત્યારે. આ પ્રમાણેની સીડી છે અહીંયા. ઓહો, વોટ અ નાઇસ પ્લેસ. કારીગરી જોવો ખાલી, પથ્થરની. શિલ્પ કારીગરી. શું કારીગરી? શિલ્પ કારીગરી. શિલ્પ કારીગરી છે. સેમ જ છે બધા પિલ્લર. અહીંયા અંદર જઈએ કેતન. નાના નાના મંદિરો છે અહીંયા આગળ આ પ્રમાણેના. બહુ ખરાબ છે પણ નીચે પાણી. નાની નાની માછલીઓ બી છે આની અંદર. કેમેરામાં દેખાય તો દેખાશે તમને. મોટી માછલી હતી એમ. શંખ. ઓહ, બહુ બધા શંખ છે નાના નાના. Thank you.
કેતન ભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા? રાણીની વાવ. રાણીની વાવ એમ? પાટણની ભાષામાં શું કહેવાય? આયરીની ઇતિહાસ આયરી લખેલો છે એમ. રાણીની વાવનો ઇતિહાસ અહીંયા લખેલો છે. ઇતિહાસ તો ઓરિજિનલ ત્યાં લખ્યા તો આપણે ખાલી જે આનો હું ફોટો પાડીને તમને બતાવી દઈશ. પાડો ફોટો. કદું પાડ? પાડી લે. એક જ પાન નહીં, હિન્દીમાં. હા, હિન્દી વાળો પાડી દે. ઓડિયન્સ બધા હિન્દી અને ગુજરાતી જશે. આપણે રાણીની વાવના રસ્તા જોવો. લાલ 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 ખાલી ચાલ કલાકારી કરી છે. સારી જગ્યા છે. 35-70 રૂપિયા છે ને? હા, ટિકિટનો ભાવ પર પર્સન 35 અને ફોરેનર હોય તો 200 રૂપિયા કેવું હોય? એ તો ખ્યાલ નહીં, એ તો જોઈ લેશું. આપણે વેબસાઇટ અને બધું એ આપી દઈશું લિંકમાં. ત્યાં સામનું મંદિર. સામે મંદિર છે, બતાવો. સ્ટેન્ડ વગર મજા નહીં આવતી. હા, પ્લસ અહીંયા આગળ અંદર સ્ટેન્ડ કે એવું કાંઈ લઈને સ્ટેજ મતલબ એનો ઉપયોગ ના કરી શકીએ. કેમેરા ફોન એલાઉડ પણ નથી. હા, સ્ટીકનો ઉપયોગ નહીં કરવાનો. આ જગ્યાએ હું 2013 આવ્યો હતો લાસ્ટ. પછી 7 વર્ષ પછી 2020 આવ્યો છું. હા, અત્યારે 2020 છે. અત્યારે કોરોના ક્વોરન્ટાઇન ચાલી. હા હા, કોરોના. ઓસમ પ્લેસ. થોડું આગળ જઈને બતાવું. રાણીની વાવ જોઈ લઉં. નીચે જઈએ આપણે. પગથિયા છે અહીંયા આગળ. અત્યારે પબ્લિક બહુ ઓછી આવી છે અહીંયા આગળ, ટુરિસ્ટ. ગરમી બહુ પડી રહી છે. જોઈ લો ગરમી કેટલી પડે છે અહીંયા આગળ અત્યારે. નીચે તો નોટ એલાઉડ છે. ત્યાં સુધી ઉતરાતું હશે છેક. ત્યાં સુધી નહીં જવાનું. હા, છેલ્લા છેલ્લો પેલો બિલ્લો પતિ. શિલ્પ કારીગરી જોરદાર છે. આ જોઈ લઈએ. સારી જગ્યા છે. તમને આ જગ્યા 100 રૂપિયાની નોટમાં જોવા મળતી હશે. આ જ છે ને જગ્યા? કે તમે 100 રૂપિયાની નોટમાં આ જ જગ્યા છે. જોઈ લો. હા, મૂર્તિઓ તો જો કેટલી બને છે. સારી સારી આ બાજુ છે. બધી રીતે મૂર્તિ પુત્રી પુત્રી બનાવી છે. પૂછી જો નીચે ઉતરાશે. આ લોકો અહીંયા બેઠા એટલા માટે. ત્યાં સુધી જવા એથી આગળ નહીં. બરાબર, ત્યાં સુધી જવાશે એમ ને. જગ્યા સારી છે બહુ.
કારીગરી તો જો તમે ખાલી પિલર્સ સાઈડ વ્યૂ ઉપરની સાઈડ નહીં જવા દેતા મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હજુ અમે કચ્છની રાઈડ પ્લાન કરી રહ્યા છીએ, ડિસેમ્બર એન્ડ સુધીમાં જતા રહીશું કચ્છ, અને એના પણ વિડીયો અમે યુટ્યુબ પર મૂકવાના છીએ. બહુ સારી જગ્યા છે. રાણી કી વાવ ટોપ વ્યૂ, કેતનના શબ્દ છે. ઉપરની સાઈડથી જોઈએ, ઉપર તો ચડાયતું નહીં હોય, ચડીએ તો પાછા પેલા લોકો બોલશે. આ પ્રમાણેનું છે. આપણે ત્યાં આગળ હતા સામેની સાઈડ, ઉપર ચડીને જોવાય ના જોવાય, ખાલી બોલ જ ઉતરી જવાનું, ગાંડા જેવું લાગે. તો ઉપરથી આમ ઉતાર અંદર હાથ નાખી. રાણી કી વાવ તમે આવો તો આ પ્રમાણેનું ગાર્ડન છે બેસવા માટે. સહસ્ત્રલિંગ નામ છે આ જગ્યા નું. તળાવ હતું પેલા અહીંયા આગળ, પણ કઈ કારણસર તૂટી ગયું. એની માહિતી જો આ ભાઈ આપો તો જાણી લઈએ. જગ્યા બહુ સારી છે, ઝાડ છે સારા સારા, જગ્યા બહુ મોટી પણ છે. અહીંયા આગળથી ત્યાંથી આમ જવાશે. શું થયું તું કાકા અહીંયા આગળ ભૂકંપ આવ્યો? આપણે જોયા છે જૂનું પાટણ, જૂનું પાટણ જેટલા કિલ્લો ફરતે ને એ આખું પાટણ મેન પાટણ બહાર જે નીકળ્યું તો બધું ડેવલપ થયું. બાકી બાબરા ભૂતે કિલ્લો બનાવ્યો હતો રાતો રાત આખા પાટણ ની ફરતે. બહુ સારી જગ્યા છે, સાચી જશે. ખોટી તો અસર નિયમ નમ તો કે વાત બહાર પાડી નહીં હોય.